2024 ની લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત રાજ્યમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપના મનસુખ માંડવિયાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકસભા 2024 ની સામાન્ય ચૂંટણી ખાતે ભાજપ ગુજરાતની બધી વિધાનસભા બેઠકો પર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખોલી રહ્યું છે. ત્યારે તાજેતરમાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપના મનસુખ માંડવિયાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોગરા દ્વારા કરવામાં આવ્યું. ભરતભાઈ બોગરા દ્વારા દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું હતું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં સભાને સંબોધતા ભરત બોગરાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ભરતભાઈના જણાવ્યા મુજબ ધોરાજી તાલુકામાંથી વધુમાં વધુ લીડ મળશે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી પીએમ બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જ્યારે કોંગ્રેસ પાસે કોઈ વડાપ્રધાનનો ચહેરો નથી. જ્યારે વર્ષોથી મનસુખભાઈ માંડવિયા દેશ હિતમાં સક્રિય છે અને મનસુખભાઈ માંડવિયા 5 લાખથી વધારે મતોથી જીતશે. ક્ષત્રિય સમાજની નારાજગી વિશે જણાવતા કહ્યું હતું કે બધા સમાજ ભાજપ સાથે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રામાં આપણે બધાએ સાથ રહી કામ કરવાનું છે. આજે પોરબંદર લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને દેશના આરોગ્ય પ્રધાન આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના ધોરાજી શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અમારી સાથે ઉપસ્થિત હતા ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા. સમગ્ર સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ ટીમ સાથે ખૂબ સુંદર વાતાવરણની અંદર ધોરાજીના આંગણે આ કાર્યનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને સૌ ધોરાજીવાસીઓએ અમને કોલ આપ્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણીમાં જે લીડ આવશે એમાં સૌથી વધારે લીડ ધોરાજી શહેર અને તાલુકાની હશે. ચૂંટણી એ મુદ્દા આધારે લડાતી હોય છે. ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લડાઈ લડે છે. હું ચોક્કસપણે કોંગ્રેસના મિત્રોને પણ કહીશ કે આવો અમને દેખાડો કે તમારો વડાપ્રધાનનો ઉમેદવાર કોણ છે. આ ચૂંટણી એ વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવાની ચૂંટણી છે. વાત છે ઉમેદવારની તો આદરણીય મનસુખભાઈ માંડવિયા વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં કામ કરે છે. મહામંત્રી તરીકે એક એક તાલુકામાં અને એક એક ગામ સુધી એમણે પ્રવાસો પણ કર્યા છે અને અમારા રાષ્ટ્રીય નેતૃત્વ એ ભારત સરકારના જવાબદાર 1 થી 5 મંત્રીઓમાંના આરોગ્ય મંત્રી પણ છે.